દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના કનેક્ટ એક્સપ્રેસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દેશ દુનિયા અને રાજ્યની જે ખબરો છે તેના પર એકવાર ફટાફટ નજર કરી લઈએ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મેમનગર બહુમાળી સરકારી આવાસનું લોકાર્પણ કરાયું હતું, તો સાથે સુરેન્દ્રનગરના ધાંધંગરામાં નિર્માણ પામનાર હોસ્પિટલનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ લોકો ધાબા પર જોવા મળી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્સાહ સાથે ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. ઉત્તરાયણની આગલી રાત્રે પતંગ દોરી ખરીદવા ભારે ભીડ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી અને માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારે અમદાવાદના પતંગ બજારમાં લોકોએ ધૂમ ખરીદી કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુદ કચરો પાડ્યો હતો. તેઓએ કામરેજની જે શાળા છે તેમાં આકસ્મિક વિઝિટ કરી હતી અને શૌચાલયની સાફ સફાઈ પણ કરી હતી. અમદાવાદની સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલચોર, એએમસી અને જીપીસીબી આપ્યા કાર્યવાહીના આદેશ. અમદાવાદમાં માનવ તસ્કરીમાં ફરાર આરોપી સંતોષ રવિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ગાંધીનગર વચ્ચેથી તેમની અને તેમના સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી. આજે પ્રમુખ સ્વામીનગરનો અંતિમ દિવસ છેલ્લા દિવસે લાખો ભાવિકો ઉમટે તેવી શક્યતા છે. આવતીકાલે મહંત સ્વામીના હસ્તે સમાપન થશે ત્યારે અત્યાર સુધીમાં 30 લાખ લોકોએ આ જે મહોત્સવ છે તેની મુલાકાત લીધી હતી. રાજ્યમાં જીવો અને જીવવાદો જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના પેશાવરમાં આતંકી હુમલો, ડીએસપી સહિત 3 પોલીસ કર્મીઓના મોત આતંકી હુમલા બાદ રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. જ્યારે પંજાબમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ચાલનાર કોંગ્રેસ સાંસદ સંતોષસિંહ ફાગવાડાની હોસ્પિટલમાં નિધન થયું છે. યાત્રામાં ચાલતા તેઓ અચાનક બીમાર પડ્યા હતા. તેમને ફાગવાડાની વિર્ક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું. દિલ્હીના ચકચારી અંજલી અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં કારમાં સવાર તમામ આરોપીઓએ દારૂનો નશો કર્યો હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું છે. ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસની સ્ક્રિપ્ટ ઓસ્કાર લાઇબ્રેરીમાં સમાવશે. દુનિયાભરના લોકો તેના પર અભ્યાસ કરી શકશે. 1928માં સ્થપાયેલ અને હવે બેવરલી હિલ્સ હોલિવૂડમાં રહેલી આ લાઇબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેનો ફિલ્મ રસિકો, વિદ્યાર્થીઓ, વિદ્વાનો, ઇતિહાસકારો અને ઉદ્યોગ વ્યવસાયિકો ઉપયોગમાં લેશે. હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેત્રી દુર્ગા ખોટેનો આજે જન્મદિવસ. તેઓ હિન્દી અને મરાઠી ફિલ્મોના પ્રખ્યાત અભિનેત્રી હતા, જેમનો અભિનય હંમેશા દર્શકોને પસંદ આવ્યો છે. અભિનેત્રી દુર્ગા ખોટેએ સિનેમામાં ઘણી હિટ ફિલ્મો આપી છે. બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. T20માં પૃથ્વી અને ટેસ્ટમાં ઈશાન સૂર્યનો સમાવેશ, તો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઈ છે. વુમન્સ આઈપીએલની 5 ટીમ બીસીસીઆઈ 25 જાન્યુઆરીએ બહાર પાડી શકે છે. બીસીસીઆઈએ અમદાવાદ સહિત દેશના 10 શહેરોને શોર્ટ લિસ્ટ કર્યા છે. ફ્રેન્ચાઇઝી માલિકોએ ટીમ ખરીદવા માટે પોતપોતાની રકમ બીસીસીઆઈને મોકલી દીધી છે. 25 જાન્યુઆરીએ બધી જ ફ્રેન્ચાઇઝીના નામના ખુલાસો થશે, ત્યારે 5 ટીમના નામ ફાઇનલ થશે. તો હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના કનેક્ટ એક્સપ્રેસ ન્યૂઝ. વધુ ન્યૂઝ માટે આપ જોડાયેલા રહેજો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.